નવસારીની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ નારિયેળી દિવસની ઉજવણી અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝીણાભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે મૂલ્યવર્ધક અને રેસામાંથી વિવિધ બનાવટોના માર્ગદર્શન માટે નારિયેળી શિબિર યોજવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતોને નારિયેળી શિબિર યોજી વિશ્વ નારિયેળી દિવસ ઉજવણી કરવામાં આવી છે. વિશ્વમાં નારિયેળનું અંદાજે 64,000 મિલિયન ટન જેટલું ઉત્પાદન થાય છે. ભારતમાં 20 રાજ્યોમાં નારિયેળનું ઉત્પાદન લેવામાં આવે છે, જે પૈકી ગુજરાત રાજ્યમાં અંદાજે 32,000 હેક્ટર જમીનમાં નારિયેળનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે અખિલ ભારતીય સંચાલિત નારિયેળ સંશોધન યોજના અસ્પી બાગાયત વન વનીય મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ નારિયેળી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ શિબિરમાં નારિયેળી ખેતી વિશે સમત તેમજ બહુઉદ્દેશીય પાક પદ્ધતિ, નારિયેળીમાં રોગ જીવાતોની સંકલિત નિયંત્રણ, મૂલ્યવર્ધક અને નારિયેળી પાકમાં રાજ્ય સરકાર તરફથી મળતી સહાય યોજના જેવી વિવિધ વિષયો પર તજજ્ઞો મારફત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જ્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝીણાભાઈ પટેલે નારિયેળની આધુનિક ખેતી સાથે મૂલ્યવર્ધક કરી માર્કેટિંગ કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. આ પ્રસંગે ખેડૂતોને નારિયેળી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમાં ડ્રાય થઈ જાય છે, ચીકી બી થાય છે, પણ આ બહેનો લગભગ આપણે માનું કે એમ નારિયેળનું ટૂંકું કાપી બે ફરચા કરી વચ્ચેથી ઘીસી પાડી અને એના ઉપર આપણા માટલા મૂકતા અને આમ ભરતું રાખતા અને ભીતમાં એ કાણું પાડતા અને પાણી બહાર નીકળી જાય. આ પણિયા અને એ પણિયા પર આપણે પૂર્વજોની પૂજા કરતા એટલા માટે કે નારિયેળનું ટૂંકું ખૂબ જ સરસ અને તમને ચારકોલ પાવડર નો ઘરની રૂપે બતાવો. હાલમાં આપણે ચોમાસાની ઋતુમાં વસ્તુ કલ્પવૃક્ષ જે કીધું, કલ્પવૃક્ષ એટલે માગો તે મળે. તમારે શું જોઈએ છે? નાળિયેર પાસેથી માગે લો. ખાવાનું જોઈએ છે, મળે છે. તમારે સ્વાસ્થ્ય માટે જોઈએ, પાણી પોટલી લેવાની કપડા મૂકી દીધું, તમને કોઈ જે સ્વાસ્થ્ય આપવું હોય ખૂબ જ સરળ અને ખૂબ જ સાદું. આપણે વડોદરા ની અંદર જ છે, મારી જેટલી ઉંમરના બે મિત્રો છે. હવે અત્યારે તમે વધી આ રીતના નાળિયેર અત્યારે દુબઈ ની અંદર ડિમાન્ડ છે. એક નાળિયેર નો $1.5 ગણો કિંમત કેટલી થાય? નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વિશ્વ નાળિયેરી દિવસ નિમિત્તે અસ્પી વનીય બાગાયત કોલેજ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત પ્રયાસથી ખેડૂતોની ઉપસ્થિતિમાં માનનીય કુલપતિશ્રીની આગેવાની હેઠળ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં ખાસ કરીને નાળિયેર કાંઠા વિસ્તારનો અને દક્ષિણ ગુજરાતમાં એક સારો એવો પાક હોય એ પાકના નાળિયેરના મૂલ્યવર્ધન વિશેની ઊંડાણમાં સમજ મળે એ માટે તજજ્ઞો અને ટેકનિકલ સ્ટાફ સાથે ચર્ચાઓ થઈ. ખાસ કરીને નાળિયેર માનવ જીવન સાથે જન્મથી લઈ અને મરણ સુધી જોડાયેલું છે, ત્યારે ઋષિમુનિઓ, તપસ્વીઓ અને આપણા જે મોટા માણસો છે એમણે નાળિયેરનો ઉપયોગ વિવિધ પ્રકારે આપણા માનવ સમુદાયને જ્યારે શીખડાવ્યો છે ત્યારે એની પાછળનું વિજ્ઞાન અને આ નાળિયેરે કલ્પવૃક્ષ કઈ રીતે છે એની સુંદર સમજ અને જૂના જમાનામાં આના ઉપયોગ બાબતેની માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર ઝીણાભાઈ સાહેબે ખૂબ સુંદર જાણકારી આપી. આ કાર્યક્રમની અંદર ડૉક્ટર શ્રીવાસ્તવ સાહેબ આચાર્યશ્રી અને આ યોજનાના મુખ્ય ડૉક્ટર પરમાર અને ડૉક્ટર ભાલેરાવ અને ટેકનિકલ સ્ટાફ સાથે ખાસ તાપી જિલ્લામાંથી ગણેશની જે મૂર્તિઓ નાળિયેરના છટિયામાંથી જે બનાવવાનો એક મહિલા મંડળ દ્વારા સુંદર પ્રયત્નો થયો છે એમના પણ તાંત્રિક માણસોએ આવી અને ખેડૂત મહિલાઓને ખૂબ માર્ગદર્શિત કરી. અંતમાં આ કાર્યક્રમ થકી આ વિસ્તારની મહિલાઓમાં
નાળિયેરની જુદી જુદી ઉપયોગી બનાવટો અને એની જે રેસીપીઓ અને માનવ સમુદાય માટે એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એના માટેનું સુંદર માર્ગદર્શન આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.